नमस्कार विद्यार्थी मित्रों, केम छो? मजा में हूँ छू अमल सर अने आपणे भणी रह्या छीए धोरण 12 साइंस चैप्टर नंबर 13 के जेना अंतर्गत आजे आपणे जे टॉपिक कवर करवानो छे ते टॉपिकनुं नाम छे वस्ती। इंग्लिशमां एने पॉप्युलेशन पण कहेवाય। वस्ती एटले शुं? आमां सरસ મજાનું વધારે જરાક ડિટેલમાં એક્સપ્લેનેશન આપ્યું છે તમને, પણ આમ આપણે કોઈ વ્યક્તિ પૂછે કે વસ્તી એટલે શું, અને આપણે જો એના વિશેનો શોર્ટેસ્ટ આન્સર આપવો હોય ને તો આપણે એમ કહી શકીએ છીએ કે કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતા એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે વસ્તી। કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં એક જ જાતિના સજીવોનો સમૂહ તમને જે જોવા મળે છે તે સમૂહને वस्ती तरीके ओळखवामां आवे छे। याद आवे आपणे आगळना लेक्चर्समां वात थयेली, लाइक गुजरातनी अंदर जेटला पण होमोसेपियन्स तमने जोवा मळे ए बधा होमोसेपियन्सने गुजराती कहेवाय, बराबर? कोई एक निश्चित विस्तारमां जोवा मळता एक ज जातिना सजीवोनो समूह एटले वस्ती। रेडी? चालो नेक्स्ट। પ્રકૃતિની અંદર આપણે કોઈ એક વિસ્તારની અંદર પ્રકૃતિમાં એક જ જાતિના સજીવો ભાગ્યે જ જોવા મળે છે। કોઈ એક વિસ્તાર વિશે તમે કલ્પના કરો તો કોઈ એક વિસ્તારની અંદર કોઈ એક જ જાતિના સજીવો તમને ભાગ્યે જ જોવા મળે છે। મોટા ભાગે આ સજીવો વસ્તી બનાવી અને સમૂહમાં વસવાટ કરતા હોય છે, અલગ અલગ વસ્તીઓ ભેગી મળીને વસવાટ કરતી હોય છે, બરાબર? કારણ કે કોઈ એક વ્યક્તિગત સજીવનું કુદરતની અંદર એક્ઝિસ્ટન્સ પોસિબલ જ નથી। કોઈ એક વ્યક્તિગત સજીવ આપણે એમ કહીએ કે ફાઇન, ચાલો પ્રાણી તરીકે આપણે વનસ્પતિની આવશ્યકતા છે, બરાબર? કે આપણે સ્વયંપોષી નથી, આપણે આપણો ખોરાક જાતે બનાવી શકતા નથી, એટલા માટે આપણે વનસ્પતિ ઉપર આપણો ખોરાક બનાવવા માટે આધાર રાખવો પડે। કદાચ આપણા મનની અંદર આ વસ્તુની પરિકલ્પના થાય ખરી, ફાઇન, પરંતુ એવું નથી। વનસ્પતિને પણ પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરવા માટે મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરાઇડ જેવા આયનોની આવશ્યકતા રહે છે। વનસ્પતિને કેની આવશ્યકતા રહેશે? મેંગેનીઝ, કેલ્શિયમ અને ક્લોરાઇડ જેવા આયનોની આવશ્યકતા વનસ્પતિને પણ પાણીનું વિયોજન કરવા માટે જોશે। હવે જો આ ખનિજ આયનો વનસ્પતિને પ્રાપ્ય નહીં થાય તો વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણ જ નહીં કરે, અને જો વનસ્પતિ પોતે પ્રકાશ સંશ્લેષણ નહીં કરે તો પોતાના માટે પણ ખોરાક ક્યાંથી બનાવશે? આથી એવું નક્કી થાય કે વનસ્પતિને પણ ખનિજ પોષક તત્વોની પ્રાપ્યતા સતત થતી રહેવી જોઈએ, અને વનસ્પતિને આ ખનિજ પોષક તત્વોની સતત પ્રાપ્યતા કોણ કરાવી આપે છે? તો કે વિઘટકો। કોણ કરાવીને આપે છે? વિઘટકો। વિઘટકો દ્વારા જ્યારે વિઘટનની પ્રક્રિયા થાય છે ત્યારે વિઘટકો શું કરે છે? વિઘટનની પ્રક્રિયા કરે છે ત્યારે જટિલ સ્વરૂપના કાર્બનિક પદાર્થોને તોડી અને એને સરળ સ્વરૂપના અકાર્બનિક ક્ષાર અથવા આયનમાં એને રૂપાંતરિત કરી આપે છે, અને આ અકાર્બનિક ક્ષાર અથવા આયન વનસ્પતિ દ્વારા પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં ઉપયોગમાં લેવામાં આવે છે। તો આમ એક વસ્તુ નક્કી થાય કે કુદરતની અંદર કોઈ પણ જાતિ, પછી ભલે તે વનસ્પતિ હોય તો પણ એનું પર્સનલ એક્ઝિસ્ટન્સ પોસિબલ નથી, બરાબર? કોઈ પણ એવી જાતિ નથી કે જે વ્યક્તિગત રીતે એક વસવાટની અંદર પોતાનું બધું કામ કરી લે, બરાબર? હજી બીજી તમને વસ્તુ કહું કે કુદરતમાં પરાગનયનની પ્રક્રિયા મોટાભાગે સજીવો દ્વારા થાય, જૈવિક પરાગનયન થાય મોટાભાગના કેસની અંદર, બરાબર? હવે જો આ મોટાભાગના કેસની અંદર જૈવિક પરાગનયન થતું હોય અને સજીવો ના હોય તો પછી જૈવિક પરાગનયન કોણ કરીને આપે? એટલે આપણે એવું લાગે કે કુદરતની અંદર આપણે પોતે જ વનસ્પતિ ઉપર ડિપેન્ડન્ટ છીએ, પરંતુ એવું નથી, વનસ્પતિ પણ આપણા ઉપર ડિપેન્ડન્ટ છે, બરાબર? એટલે ઇન શોર્ટ, કોઈ બી વ્યક્તિનું વ્યક્તિગત અસ્તિત્વ પૃથ્વીની અંદર જોવા મળતું નથી, બધા જ સજીવો છે ને એ એક તબક્કે એક સમયે એક સાથે મળીને જ વસવાટ કરતા હોય છે, ઓકે? હા, તો એમ કહે છે કે પ્રકૃતિમાં કોઈ પણ જાતિના વ્યક્તિગત સજીવોના દર્શન ભાગ્યે જ થાય છે, તેમાંના મોટાભાગના સારી રીતે વિકાસ પામેલા ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં વસવાટ કરે છે। કેમ? આપણે બધાય
એક સમૂહની અંદર વસવાટ કરીએ છીએ, બરાબર. હે, આપણે કેમ ધંધાની અંદર આપણે વાત કરીએ કે આપણે લાઈક હું એક ટીચર છું, રાઈટ, તો હું ખાલી ભણાવી શકું, પછી મને કપડાં સીવતા નહીં આવડે, હે, મને ચપ્પલ બનાવતા નહીં આવડે, મને વાળ કાપતા નહીં આવડે, તો મારે મારા ઘણા બધા કામ માટે હું ખાલી એક ભણાવી જ શકીશ. કદાચ મારા બાળકોને મારે કંઈક કામ કરાવવું હશે તો હું ખાલી એને ભણાવી શકીશ, એના માટે મારા પરિવાર માટે હું બીજું કંઈ નહીં કરી શકું, બરાબર. તો આપણે જેમ સમાજની અંદર આપણે બધા એકબીજા સાથે સંકળાયેલા છીએ, આપણા કોઈનું વ્યક્તિગત અસ્તિત્વ નથી, એક પ્રકારે કુદરતની અંદર પણ બધા જ સજીવો એકબીજા સાથે ભૌગોલિક વિસ્તારોમાં સમૂહમાં વસવાટ કરે છે, એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે, આંતર પ્રજનન કરે છે, બરાબર. હે, શું શું કરી શકે છે? તો કે પહેલું, એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી કે સ્પર્ધા કરે, રાઈટ કે નહીં, ભાગીદારી પણ કરે અને સ્પર્ધા એ કરે. પાંચ સિંહ ભેગા મળી અને એક જંગલી ગાય છે, જંગલી ભેંસ છે, એને મારી નાખે, બરાબર, વાઇલ્ડ બફેલોને, તો એને સહકાર કરીને માર્યો. પછી જાજો પોર્શન લેવા માટે પોતે એકબીજા સાથે સ્પર્ધા એ કરે, સહકાર પણ કરે છે સજીવ એકબીજા સાથે, અને જે તે સ્ત્રોત મેળવવા માટે સજીવ એકબીજા સાથે સ્પર્ધા પણ કરે છે. બે પોસિબિલિટી છે ને, સહકારની પણ છે અને સ્પર્ધાની પણ છે, સમજાય છે? હા, સંભવિત રીતે તેઓ આંતર પ્રજનન કરે, બરાબર. આમ આ બધા જ સજીવો રહ્યા ને એ જે તે વિસ્તારની અંદર વસ્તીની રચના કરે છે. ઓકે, પ્રકૃતિમાં કોઈ પણ જાતિના એક વ્યક્તિગત સજીવના દર્શન ભાગ્ય થાય છે, તેમાંના મોટાભાગના સજીવો તો જે તે વિસ્તારની અંદર સમૂહમાં વસવાટ કરતા હોય છે. તેઓ એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી કે સ્પર્ધા કરે, આંતર પ્રજનન કરે, સંભવિત રીતે આંતરજાતીય પણ હોય. આ પ્રકારે એક નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતા એક જ જાતિના સજીવોનો સમૂહ એટલે વસ્તી. જોકે અહીંયા આંતર પ્રજનન શબ્દ લિંગી પ્રજનન માટે સૂચિત છે, કારણ કે આંતર પ્રજનન એટલે શું? બે અલગ અલગ જાતિના સજીવો વચ્ચે થયેલું પ્રજનન હોય ને તેને આંતર પ્રજનન કહેવાય. અંતર પ્રજનન કોને કહેવાય? એક એવું પ્રજનન કે જે બે અલગ અલગ જાતિના સજીવોની વચ્ચે થાય, અને આ અલગ અલગ જાતિના સજીવોની વચ્ચે કોઈ દિવસ તમે અલિંગી પ્રજનન નથી કરાવી શકતા, બરાબર. લિંગી પ્રજનન પોસિબલ છે, એટલા માટે અહીંયા આપણે આંતર પ્રજનન શબ્દ માત્ર લિંગી પ્રજનન સાથે જ સંકળાયેલો છે, રાઈટ. અલિંગી પ્રજનનના ફળસ્વરૂપ ઉત્પન્ન થયેલી જે સંતતિ છે ને એનો સમૂહ પણ વસ્તી તરીકે જ ઓળખાય છે, એટલે કે લિંગી પ્રજનન કે અલિંગી પ્રજનન, એ બંનેના ફળસ્વરૂપ ઉત્પન્ન થયેલી જે સંતતિ છે ને એ બધી જ સંતતિ વસ્તી તરીકે ઓળખાય છે. વસ્તીના વિશિષ્ટ લક્ષણો આપણે જોઈએ છીએ કે ભાઈ એક નિશ્ચિત વિસ્તારમાં જોવા મળતા એક જ જાતિના સજીવોનો સમૂહ વસ્તી તરીકે ઓળખાય છે. પછી એમ કહે છે કે કોઈ એક નિશ્ચિત વિસ્તારની અંદર એક જ જાતિના સજીવો ભાગ્યે જ જોવા મળે છે. મોટાભાગે આ બધા સજીવો સારી રીતે વિકાસ પામેલા અને ભૌગોલિક વિસ્તારોમાં જોવા મળતા સમૂહ સ્વરૂપે જ જોવા મળે છે. તેઓ એક સરખા સ્ત્રોત માટે ભાગીદારી કે સ્પર્ધા કરે છે, આંતર પ્રજનન કરે છે. અહીંયા આંતરજાતીય એવો શબ્દ માત્ર લિંગી પ્રજનનને જ લાગુ પડે છે. અલિંગી પ્રજનનના ફળસ્વરૂપ ઉત્પન્ન થયેલી સંતતિના સમૂહ પણ વસ્તી તરીકે જ ઓળખાય છે. એટલે કે એક આંબો હતો, બરાબર, એક આંબાના કલમ દ્વારા જે આપણે આખી આખી આંબાવાડી વિકસાવી, એક આંબો હતો, એ આંબાના કલમ દ્વારા આપણે જે આખી આખી આંબાવાડી વિકસાવી, તો આ આખી આંબાવાડી છે એ વસ્તી તરીકે જ ઓળખાય છે. એટલે કે લિંગી પ્રજનન અને અલિંગી પ્રજનન બંનેમાંથી કોઈ પણ પ્રક્રિયાના ફળસ્વરૂપ જે સંતતિ ઉત્પન્ન થાય તેને વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા આપણે વસ્તીના જુદા જુદા એક્ઝામ્પલ્સ આપ્યા, જેમ કે અહીં વસ્તીના ક્યાં ક્યાં એક્ઝામ્પલ્સ આપ્યા છે? તો કે ભેજયુક્ત વિસ્તારમાં જોવા મળતા દરિયાઈ પક્ષીઓનો સમૂહ, તો કે વસ્તી. ત્યજાયેલા વસવાટમાં જોવા મળતા ઉંદરોનો સમૂહ, તો કે વસ્તી. વન ક્ષેત્રમાં જોવા મળતા સાગના વૃક્ષોનો સમૂહ એટલે કે વસ્તી. સંવર્ધન પાત્રમાં જોવા મળતા બેક્ટેરિયાનો સમૂહ, વસ્તી. તળાવમાં કમળના છોડનો સમૂહ, વસ્તી, રાઈટ. ગીરમાં સિંહ, તો કે વસ્તી. અગાઉ મેં તમને કીધા હતા ને જે ઉદાહરણ બીજા તમને યાદ આવતા હોય તો કે ગ્રામ્ય વસ્તી, શહેરી વસ્તી,
ઘણા બધા વસ્તીના પરિમાણ હોઈ શકે છે, જુદા જુદી ધર્મની વસ્તી, ગ્રામ્ય વસ્તી, શહેરી વસ્તી, આમ બધા ઘણા બધા તમને વસ્તીના પરિમાણ જોવા મળે છે. ઓકે, હજી એક વખત આટલું કે ભાઈ વસ્તી એટલે શું, કોઈ એક નિશ્ચિત વિસ્તારની અંદર જે એક જ જાતિના સજીવો જોવા મળતા હોય ને તેના સમૂહને વસ્તી તરીકે ઓળખવામાં આવે છે. કોઈ એક જ નિશ્ચિત વિસ્તારની અંદર જોવા મળતા એક જ જાતિના સજીવોનો સમૂહ સામાન્ય રીતે વસ્તી તરીકે ઓળખાય છે. વસ્તીના સજીવો એક જ ભૌગોલિક વિસ્તારમાં રહેતા હોય, એક સરખા સ્ત્રોત માટે સ્પર્ધા કે ભાગીદારી કરતા હોય, આંતર પ્રજનન કરતા હોય, બરાબર, અહીંયા આંતરજાતીય સજ પ્રજનન એટલે કે અલિંગી પ્રજનનને લાગુ પડે, કે અલિંગી પ્રજનન પણ કરતા હોય તો આમ અલિંગી પ્રજનનના ફળસ્વરૂપ ઉત્પન્ન થયેલી સંતતિનો સમૂહ પણ વસ્તી તરીકે જ ઓળખાય છે. અહીંયા ઉદાહરણ કેટલાક આપ્યા, દરિયાઈ ભેજયુક્ત જમીનમાં જોવા મળતા દરિયાઈ પક્ષીઓનો સમૂહ, એને કોર્મોરન્ટ્સ કહેવામાં આવે છે. તે જાયેલા વસવાટમાં જોવા મળતા ઉંદરોનો સમૂહ, એક બંધ ઘર હોય ને એની અંદર ઉંદર જોવા મળે એમ કહે છે. તે જાયેલા વસવાટમાં જોવા મળતા ઉંદરોનો સમૂહ વસ્તી બનાવે છે. તે જાયેલા વસવાટમાં જોવા મળતા ઉંદરોનો સમૂહ સામાન્ય રીતે વસ્તી બનાવે છે. વનક્ષેત્રની અંદર જોવા મળતા સાગ એટલે કે ટીક વુડ, સાગના વૃક્ષો પણ વસ્તી બનાવે છે. સંવર્ધન પાત્રમાં જોવા મળતા બેક્ટેરિયા તેમજ એક તળાવમાં જોવા મળતા કમળ પણ વસ્તીની રચના કરે છે. જુદા જુદા ધર્મની વસ્તી હોઈ શકે છે, ગ્રામ્ય વસ્તી હોઈ શકે છે, શહેરી વસ્તી હોઈ શકે છે. તો આમ વસ્તીના આપણી પાસે ઘણા બધા પરિમાણ પોસિબલ છે, ઘણા બધા એક્ઝામ્પલ્સ તમે આજુબાજુમાંથી વસ્તીના લઈ શકો છો. હવે અગાઉના પ્રકરણની અંદર તમે શીખ્યા તેમ છતાં વ્યક્તિગત સજીવો રહ્યાને એ વસ્તીની રચના કરે છે. અગાઉના પ્રકરણમાં તમે શીખ્યા કે વ્યક્તિગત સજીવો કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે, બરાબર, વ્યક્તિગત સજીવો કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે અને વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન કરે છે. બહુ સરસ વિધાન છે. જરાક એક્સપ્લેન કરું કે વ્યક્તિગત સજીવો કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે છે, રાઈટ, અને વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસાવવાનું સંચાલન કરે છે. કોઈ પણ વિસ્તાર છે, બરાબર, બદલતા પર્યાવરણો, ખાસ કરીને આપણે વાત કરીએ કે બદલતા પર્યાવરણો છે ને, વસવાટ બદલે તો શું થાય છે, તો કે જ્યારે વસવાટ બદલે છે ને ત્યારે પર્યાવરણીય પરિસ્થિતિ બદલી જતી હોય છે. બદલે ને વસવાટ બદલે તો શું થાય, જવાબ, જેમ જેમ વસવાટ બદલતા જાય છે ને તેમ તેમ પર્યાવરણીય પરિસ્થિતિ એ બદલતી જાય છે, રાઈટ કે નહીં. હવે એક્ઝામ્પલ ઓલા હું તમને આપેલું હતું કે આપણા ગુજરાતની અંદર અત્યારે આપણે ટેમ્પરેચર બહુ હાઈ હોય છે, રાઈટ, પણ ધ્રુવ પ્રદેશની નજીકના વિસ્તારો છે તો ત્યાં ટેમ્પરેચર કેવું લેશે, પ્રમાણમાં લો રહેશે. અહીં હાઈ ટેમ્પરેચર, ત્યાં આગળ લો ટેમ્પરેચર, તો વસ્તુ કેવી થઈ ગઈ કે અહીંયા આપણે જે અનુકૂલન છે એ વધારે ટેમ્પરેચરનું છે, એમની પાસેનું અનુકૂલન ઓછા ટેમ્પરેચરનું છે. છે એટલે કે વ્યક્તિગત સજીવો કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરવા માટે વસ્તીના સ્તરે જ પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન કરે છે, બરાબર. એટલે કોઈ પણ વસ્તી છે ને એની અંદર ઈચ્છિત લક્ષણોમાં તમને સંચાલન જોવા મળે છે. મતલબ કે કોઈ પણ વસ્તી હોય એ જ તમને, મતલબ કોઈ પણ નવા લક્ષણો જે જનરેટ થતા હોય તો એ નવા લક્ષણો ક્યાંથી જનરેટ થતા હોય, નવા લક્ષણો સૌથી પહેલાં વસ્તીના લેવલ ઉપર જ જનરેટ થાય. નવા લક્ષણો સૌથી પહેલાં ક્યાં આગળ જનરેટ થાય છે, તો કે નવા લક્ષણો સર્વપ્રથમ વસ્તીના ક્ષેત્રે જ સંચાલિત થાય છે. આથી વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્ત્વનું ક્ષેત્ર ગણાય, કારણ કે તે જ પરિસ્થિતિ વિદ્યાને વસ્તીજનીન વિદ્યા સાથે અને ઉદ્વિકાસ સાથે જોડવાનું કાર્ય કરે છે. વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યા એ વસ્તીજનીન વિદ્યાનું અને ઉદ્વિકાસને જોડવાનું કાર્ય કરે છે, બરાબર છે.
કારણ કે એના લીધે જ પરિસ્થિતિ વિદ્યાનો ઉદ્વિકાસ બે એકબીજા સાથે જોડાય છે. ફરીથી વ્યક્તિગત સજીવો એ છે કે જે પરિવર્તિત પર્યાવરણનો સામનો કરે, અને વસ્તીના સ્તરે પ્રાકૃતિક પસંદગી દ્વારા ઈચ્છિત લક્ષણોને વિકસિત કરવાનું સંચાલન કરે છે. આમ વસ્તી પરિસ્થિતિ વિદ્યા એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર થશે, કારણ કે તે જ પરિસ્થિતિ વિદ્યાને વસ્તીજનિત વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડવાનું કાર્ય કરે છે. હવે વસ્તી છે રાઈટ, વ્યક્તિગત સજીવ હોય ને મિત્ર, એના લક્ષણ ક્યાં હોઈ શકે? તો કે વ્યક્તિગત સજીવના લક્ષણ જન્મ હોઈ શકે, મૃત્યુ હોઈ શકે, હે. પણ જ્યારે વસ્તીની વાત થાય ને ત્યારે આ લક્ષણો બદલાઈ જશે. વસ્તી વખતે આ લક્ષણો જન્મ દર, મૃત્યુ દર હોઈ શકે છે, હે. વ્યક્તિગત સજીવના લક્ષણ તમે ક્યાં કહેશો? તો કે વ્યક્તિગત સજીવના તો લક્ષણ થશે જન્મ અને મૃત્યુ. પરંતુ વસ્તી સ્તરે આ લક્ષણ ક્યાં થઈ જશે? જન્મ દર, બર્થ રેટ અને મૃત્યુ દર અથવા તો ડેથ રેટ. અત્યારે તમે જુઓ છો ને તો કોરોના વાયરસના લીધે જે સજીવોના મૃત્યુ થાય છે તો એ લોકો એમ કહેતા હોય છે કે મૃત્યુ દર કાઉન્ટ કરીએ છીએ. શું કાઉન્ટ કરે છે? એ લોકો દરેક લેવલ ઉપર મૃત્યુ દર કાઉન્ટ કરતા હોય છે, બરાબર. તો વસ્તીના લેવલ ઉપર પણ મૃત્યુ દર કાઉન્ટ કરો, વસ્તીના લેવલ ઉપર પણ તમે જન્મ દર અને મૃત્યુ દર કાઉન્ટ કરીએ છીએ આપણે, રાઈટ. તો દરેક વખતે એ લોકો જોશે કે ભાઈ સુધારાનો દર આટલો, અને બરાબર કે ભાઈ ઇન્ફેક્શનનો દર આટલો છે, સુધારાનો દર આટલો છે, મૃત્યુનો દર આટલો છે, રાઈટ. એટલે વસ્તીના લેવલ ઉપર વ્યક્તિગત સંખ્યા ના ગણાય, વસ્તીના લેવલ ઉપર શું ગણવામાં આવે છે? તો કે વસ્તીના લેવલ ઉપર એની રેટ રેટ અથવા તો દર એનો ગણવામાં આવે છે. લાઈક જન્મદર એટલે શું? કોઈ એક નિશ્ચિત વિસ્તારમાં કોઈ એક જ જાતિના સજીવોના જન્મ દ્વારા થતો વધારો એટલે જન્મદર. કોઈ એક નિશ્ચિત વિસ્તાર અને એક ચોક્કસ સમયગાળા દરમિયાન જન્મ દ્વારા સજીવોની સંખ્યામાં થતો વધારો, કોઈ એક નિશ્ચિત વિસ્તાર અને કોઈ ચોક્કસ સમયગાળા દરમિયાન જન્મ દ્વારા વસ્તીના સભ્યોની સંખ્યામાં જે વધારો થાય તેને જન્મદર કહેવામાં આવે છે. કોઈ એક નિશ્ચિત વિસ્તાર અને ચોક્કસ સમયગાળા દરમિયાન મૃત્યુ દ્વારા કોઈ એક સજીવોની સંખ્યામાં થતો ઘટાડો એને મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. જન્મ દ્વારા થતો વધારો જન્મદર, મૃત્યુ દ્વારા થતો ઘટાડો મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, જન્મ દ્વારા થતો વધારો જન્મદર, મૃત્યુ દ્વારા થતો ઘટાડો એને મૃત્યુ દર તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. આ દરને વસ્તીના સભ્યોની સાપેક્ષમાં વધારા કે ઘટાડા તરીકે પ્રદર્શિત કરાય છે. એક ઉદાહરણ આપણે આપ્યું કે એક તળાવ છે, રાઈટ, એની અંદર કમળના 20 છોડ છે અને પ્રજનન દ્વારા 8 નવા છોડ ઉમેરાય છે. તો એની હાલની વસ્તી થઈ ગઈ 28. એક તળાવ છે એની અંદર શરૂઆતમાં કમળના કેટલા છોડ હતા? 20. એમાં પ્રજનન દ્વારા નવા કેટલા ઉમેરાડા? 8. એટલે ટોટલ વસ્તી કેટલી થઈ ગઈ? 28. ઓકે, હવે જો તમારે એનો જન્મ દર શોધવો હોય ને તો જન્મ થયેલા સજીવોની સંખ્યા એના છેદમાં મૂળ સજીવોની સંખ્યા, જન્મ દ્વારા સજીવોની સંખ્યા અને મૂળ સજીવોની સંખ્યા એ બેનો તમે ગુણાકાર કરો ને, હે, તો અહીંયા તમે એમ કહેશો કે અહીંયા જે તળાવ છે એની અંદર કમળનો સંતતિ છે એનો જન્મદર 0.4 પ્રતિ વર્ષ એમ કહી શકું છું, બરાબર. એટલે 8 હતા એના છેદમાં 20, 8 આવ્યા, 20 હતા, બરાબર, અને 8 આવ્યા એટલે 8 ઉપર રાખવાના અને 20 નીચે રાખવાના. જે શરૂઆતની જે વસ્તી હોય ને એને નીચે રાખવાનો, જન્મ કે મૃત્યુની સંખ્યા હોય ને એને ઉપર રાખો તમે, એટલે તમને એનો દર મળી જાય છે, બરાબર. તો અહીંયા 8 ના છેદમાં 20 એટલે કે 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષનો હિસાબ તમે લઈ શકો છો. આ જ પ્રકારે મૃત્યુ દરનું માપન આપણે કરીએ તો પ્રયોગશાળાની અંદર 40 ઉંદર હતા. ઓકે, એ 40 ફળ બાકી ડ્રોસોફિલા મેલાનોગોસ્ટર, સાયન્ટિફિક નેમ થશે ડ્રોસોફિલા મેલાનોગોસ્ટર હતા, ફળમાખી હતી, રાઈટ. એમાં 4 વ્યક્તિગત ફળમાખીઓ દર્શાવેલા ચોક્કસ સમયગાળો માની લો કે 1 અઠવાડિયામાં મૃત્યુ પામે છે. તો એનો મૃત્યુ દર 4 ના છેદમાં 40 એટલે કે 0.1 એનો મૃત્યુ દર થાય છે પ્રતિ અઠવાડિયા થાય છે. હે, ફરીથી જન્મદર, જન્મ દ્વારા વ્યક્તિઓની સંખ્યામાં થતો વધારો, સોરી, મૃત્યુ દર, મૃત્યુ દ્વારા સજીવોની સંખ્યામાં થતો ઘટાડો. ઓકે,
હવે જન્મદર અને મૃત્યુદર વસ્તીના ક્ષેત્રે તમારે જો કોઈ પણ માપન કરવું હોય તો એ જન્મદર અને મૃત્યુદર એવા માપન દ્વારા તમે એનું માપન કરી શકો છો. પછી આગળ આપણે જઈએ તો કાંઈક એવી વાત કરી કે ભાઈ વ્યક્તિગત સજીવો છે, ધારો કે એક ઝાડ, એક તળાવ છે, તળાવની અંદર 20 કમળના છોડ હતા અને એમાં પ્રજનન દ્વારા નવા છોડ ઉત્પન્ન 8 થયા, તો કુલ વસ્તી હાલની વસ્તી થઈ ગઈ 28. એનો જન્મદર માપવો હોય તો 8/20 એટલે કે 0.4 સંતતિ પ્રતિ કમળ પ્રતિ વર્ષ. અને એક પ્રયોગશાળા છે કે જેમાં અભ્યાસ હેતુ સર ડ્રોસોફિલા મેલેનોગાસ્ટર એટલે કે ફળમાખી 40 રાખેલી હતી અને એમાંથી 4 ફળમાખી દર અઠવાડિયે મરી જાય છે, બરાબર. તો આપણે એમ કહીશું કે એનો મૃત્યુદર કેટલો છે, 0.1 પ્રતિ વ્યક્તિ પ્રતિ અઠવાડિયું છે. સમજાય છે? હે, જેટલી નવા જેટલા સજીવો આવે બરાબર એના છેદમાં શરૂઆતના સજીવોની સંખ્યા તમે લઈ લો તો તમને જન્મદર મળી શકે છે. મૃત્યુ પામેલા જેટલા સજીવો આવે એના છેદમાં તમે મરેલા સજીવોની સંખ્યા ગણી લો તો તમને, નહીં, મૃત્યુ દ્વારા જેટલા સજીવોની સંખ્યા આવે એના છેદમાં કુલ સજીવોની સંખ્યા લઈ લો તો તમને મૃત્યુદર મળી જાય છે. તો આમ જન્મદર અને મૃત્યુદર એ બંને વસ્તુઓનું માપન તમે કરી શકો છો, બરાબર. વસ્તીનું એક બીજું ઉદાહરણ થશે લિંગ પ્રમાણ, સેક્સ રેશિયો. હે, સજીવ નર અને માદા હોઈ શકે છે પરંતુ વસ્તીના સભ્યોમાં તમને નરપણું અને માદાપણું જોવા મળે છે. સજીવ કેવા કેવા હોઈ શકે છે? નર પણ હોઈ શકે છે અને માદા પણ હોઈ શકે છે, પરંતુ વ્યક્તિગત સ્તરે ઉપર તમને વસ્તીના લેવલ ઉપર આપણે જોઈએ તો તે શું હોઈ શકે છે, વસ્તીના સ્તર ઉપર જ્યારે આપણે એને કેલ્ક્યુલેટ કરવા જશું ને ત્યારે તે નરપણું અને માદાપણું હોઈ શકે છે. ધારો કે એક એક્ઝામ્પલ આપણે આપીએ કે લિંગ પ્રમાણ, એક એક્ઝામ્પલ આપણે આપીએ કે ધારો કે ફોર એક્ઝામ્પલ કોઈ એક વસવાટની અંદર 60% વસ્તી માદાની અને 40% વસ્તી નરની છે એવું આપણે કહી શકીએ. કોઈ એક વસવાટમાં નરની વસ્તી કેટલા ટકા છે? 40% અને માદાની વસ્તી 60% છે. એટલે સેક્સ રેશિયો તરીકે પણ તમે વસ્તીના એક લક્ષણને લઈ શકો છો. ઓકે, હવે ત્રીજી વસ્તુ છે, સરસ એક્ઝામ, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે કે વય આધારિત વિતરણ અથવા તો સેક્સ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન અથવા તો વય આધારિત વિતરણ કોને કહેવામાં આવે છે? વય આધારિત વિતરણ એટલે શું? સજીવોની ઉંમરને ધ્યાનમાં રાખી અને એમને જે કેટેગરીઝમાં ડિવાઈડ કરવામાં આવે ને એને કહેવાય વય આધારિત વિતરણ. સજીવોની ઉંમરને ધ્યાનમાં રાખી અને તેમનું કરવામાં આવેલું વિતરણ એટલે વય આધારિત વિતરણ અથવા તો એજ વાઇઝ ડિસ્ટ્રીબ્યુશન, બરાબર. હા, વયને ધ્યાનમાં રાખીને સજીવો 3 પ્રકારના હોઈ શકે છે. સજીવોની વય પૂર્વ પ્રજનન વય હોઈ શકે છે, સજીવોની વય પ્રજનન વય હોઈ શકે છે અને સજીવોની વય પશ્ચિમ પ્રજનન વયની હોઈ શકે છે. સજીવો કયા 3 લેવલના હોઈ શકે છે? કાં તો સજીવો પૂર્વ પ્રજનન વયના હોય, કાં તો સજીવો પ્રજનન વયના હોય અને કાં સજીવો પશ્ચિમ પ્રજનન વય. 3 પ્રકારના સજીવો હોઈ શકે છે. પૂર્વ પ્રજનન વય અહીંયા કોને કહેવામાં આવે છે? તો કે એવા સજીવો કે જેમની પાસે લૈંગિક પરિપક્વતા જોવા મળતી નથી એને પૂર્વ પ્રજનન વય કહેવામાં આવે છે. એવા સજીવો કે જેમાં લૈંગિક પરિપક્વતા જોવા મળતી નથી એને પૂર્વ પ્રજનન વય કહેવામાં આવે છે. લૈંગિક પરિપક્વતા પ્રાપ્ત કરેલા સજીવો છે એને, અહીંયા લૈંગિક પરિપક્વતા એટલે શું કહેવામાં આવે છે? પ્રજનન કોષોનું નિર્માણ કરવાની ક્ષમતા એને કહેવાય લૈંગિક પરિપક્વતા, રાઈટ. એવા સજીવો કે જેમના શરીરમાં હજુ પ્રજનન કોષોનું નિર્માણ થતું નથી તેમને લૈંગિક રીતે અપરિપક્વ સજીવો કહેવામાં આવે છે. કેટલાક એવા સજીવો કે જેમાં લૈંગિક રીતે પરિપક્વતા જોવા મળે છે એને આપણે કેવા સજીવો કહેશું? લૈંગિક પરિપક્વતા પ્રાપ્ત કરેલા સજીવો છે એને પ્રજનન વયના સભ્યો કહેવાય. અને કેટલાક એવા સજીવો કે જેમણે પ્રજનન ક્ષમતા ગુમાવી દીધી છે એને પશ્ચ પ્રજનન વયના સભ્યો કહેવામાં આવે છે. 3 વ્યાખ્યા આપણી અહીંયા સામે છે. એક છે પૂર્વ પ્રજનન વય, સજીવોનો એક એવો સમૂહ કે જેઓ પ્રજનનક્ષમ નથી. સજીવોનો એક એવો સમૂહ કે જેમની પાસે પ્રજનન કોષોના નિર્માણ દ્વારા સંતતિનું નિર્માણ કરવાની ક્ષમતા છે એને પ્રજનન વય કહેવામાં આવે છે. અને મિત્રો, સજીવોનો એક એવો સમૂહ કે જેમની પાસે
પ્રજનન કરવાની ક્ષમતા ગુમાવાઈ ગઈ છે, એને આપણે વશ્ય પ્રજનન વય તરીકે ઓળખીએ છીએ. ત્રણ લેવલ થઈ ગયા, પૂર્વ પ્રજનન વય, પ્રજનન વય અને પશ્ય પ્રજનન વય. લૈંગિક રીતે અપરિપક્વ સજીવો પૂર્વ પ્રજનન વય, લૈંગિક પરિપક્વતા પ્રાપ્ત કરેલા સજીવો પ્રજનન વય, લૈંગિક પરિપક્વતા ગુમાવેલા સજીવો વશ્ય પ્રજનન વય તરીકે ઓળખાય છે. તો ત્રણ લેવલ થયા જિંદગીના, પૂર્વ પ્રજનન, પ્રજનન અને વશ્ય પ્રજનન. હવે જોજો, આ દરેક લેવલ છે ને એનું પ્રમાણ કંઈક અલગ અલગ હોઈ શકે છે. લાઈક કેટલીક વસ્તીમાં પૂર્વ પ્રજનન વયનું પ્રમાણ વધારે જ હોઈ શકે, તો કેટલીક વસ્તીમાં પશ્ય પ્રજનનનું પ્રમાણ વધારે હોઈ શકે. આ જોશો ને પહેલો ગ્રાફ, તો એની અંદર પૂર્વ પ્રજનનનું પ્રમાણ વધારે છે, છે પૂર્વ પ્રજનન વયના સભ્યોનું પ્રમાણ વધારે છે કે નથી? તો કે હા, અહીંયા પૂર્વ પ્રજનન વયના સભ્યોનું પ્રમાણ વધારે છે. તો જો કોઈ પણ વસ્તી કે જેની અંદર પૂર્વ પ્રજનન વય ધરાવતા સભ્યોની સંખ્યા વધારે હોય ને, એ આ વસ્તીને વધતી વસ્તી અથવા વિસ્તરિત વસ્તી કહેવામાં આવે છે. વસ્તી વધશે ક્યારે? તો કે જો વસ્તીની અંદર પૂર્વ પ્રજનન વય ધરાવતા સભ્યોની સંખ્યા વધારે હશે ને, તો એ વસ્તી વધશે. વસ્તી ક્યારે વધશે? પૂર્વ પ્રજનન વય ધરાવતા સભ્યોની સંખ્યા વધારે હશે ને, તો એ વસ્તી વધશે. ઓકે, હે, અત્યારે તમે જોશો ને મિત્રો, તો આખી દુનિયાના માણસો માટે, જોજો આખી દુનિયાના માણસો માટે એક ચિંતા તરીકે ભારત દેશ છે. ભારતને આજે બધા માણસો છે, દુનિયાના બધા દેશો છે ને, એ ભારતને પછાડવાનો પ્રયત્ન કરે છે, ભારતને વિકાસ અટકાવવાનો પ્રયત્ન કરે છે. શા માટે એ લોકો આવું કરે છે? કારણ કે મિત્રો, ભારત એકમાત્ર એવો દેશ છે કે જેની અંદર યુવાનોની સંખ્યા વધારે છે. આજે તમે બજારમાં આંટો મારવા જશો ને, ખાલી રોડ ઉપર એમને નીકળશો ને તમને, હે, તો તમારી સામેથી 10 જણા પસાર થશે ને મિત્રો, એમાંથી ગઈઢા તમારી સામે 2 જશે. એમાંથી 8 જણા એવા આવશે કે જે જુવાન કે બાળક સ્વરૂપના આવશે, બરાબર? એટલે ભારત પાસે યુવાધન સૌથી વધારે છે, સમજો. દુનિયાની અંદર સૌથી વધારે યુવાધન ભારત પાસે છે, અને એટલા માટે જ આ બધા દેશો છે એ ભારતને પછાડવાનો પ્રયત્ન કરે છે. કારણ કે જો ભારત, આ ભારતનું જે આ યુવાધન છે એ પોતાની, પોતાનું જે વિઝન છે એને ચોક્કસ દિશામાં લઈ જશે ને મિત્રો, તો ભારત દુનિયાની મહાસત્તા તરીકે ભવિષ્યમાં આવી શકે એવી ક્ષમતા છે. પણ આપણે એ લોકો એટલે જ આવું ને આવું કંઈક ને કંઈક ગતડકાળા નાખી રાખે છે. લાઈક અત્યારે ઇન્ટરનેટ ફ્રી કરી દીધું છે, બરાબર? ઇન્ટરનેટ ફ્રી છે એટલે આખો દિવસ માણસો કેમ આવી છે? નવરાત હશે ને ફોન ચાલુ, નવરાત હશે ને ફોન ચાલુ. આપણું મગજ એટલું બધું ઇન્ટરનેટે બિહેવ મરાવી દીધું છે ને મિત્રો, કે આપણે કંઈ વિચારી જ નથી શકતા. આપણી પાસે કંઈ વિચારવાની ક્ષમતા જ નથી. આપણા યુવાધનને વેસ્ટ કરવા પાછળનું એક કારણ પણ હોઈ શકે. જો આખો દિવસ બધાય કંઈ પણ કારણ હોય ને તો ફોન 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 સિવાય આપણે કશું દેખાતું જ નથી. નવરાત્યા હાલો ફોન જોઈ લઈએ, ઉઠ્યા તો કે હાલો ફોન જોઈ લઈએ, શું છે તો કે એકવાર ફોન જોઈ લઈએ. અડધી રાત્રે ઉઠીને ઘણા ફોન જોતા હોય છે, બરાબર? તો એક ફોન, ફોન સાથે આપણું એટલું બધું અટેચમેન્ટ થઈ ગયું છે ને આજે, કે એના લીધે આપણી જે યુવાધન છે એ બહુ વેસ્ટ થાય છે, એની એનર્જી બહુ વેસ્ટ થાય છે. નકામી વેસ્ટ વસ્તુઓ જોવા માટે આપણે આપણો ઘણો બધો સમય બરબાદ કરી નાખીએ છીએ, બરાબર? એટલે આપણે ભારતે જો દુનિયાની મહાસત્તા થવું હશે ને, તો આપણી જોજો એક વસ્તુ સમજો તમે, સામેવાળો માણસ આપણે કોઈ પણ પ્રકારનું પ્રલોભન આપી શકે છે, રાઈટ? પણ એ પ્રલોભનને સ્વીકાર કરવો કે અસ્વીકાર કરવો એ આપણા હાથમાં છે, બરાબર છે કે નહીં? હે, આપણે બજારની અંદર કોઈ વસ્તુ લેવા જતા હોય ત્યારે ઘણી બધી વસ્તુઓ મળતી હોય, પણ આપણે શું લેવું છે એ આપણા ઉપર આધાર રાખે છે, હે ને? એટલે આપણી જે એનર્જી છે, આપણી એનર્જી છે, આપણો પાવર છે, એને આપણે સારી જગ્યાએ, એને આપણે સારી જગ્યાએ લગાડીએ. હે, ઓલું આપણે સ્કૂલની અંદર મોટિવેશનલ લેક્ચર એક જોયો હતો ઓલા ભાઈનો, ત્યારે એ ભાઈએ શું કીધેલું હતું કે ભાઈ, દિવસની અંદર મોટા ભાગનો સમય ગાળો આપણો ફોન હોઈને એને એરોપ્લેન મોડ ઉપર જ રાખવો જોઈએ, બરાબર? જેથી કરીને આપણું કોઈ પણ વ્યક્તિ સાથેનું અનનેસેસરી કોન્ટેક્ટ ના થાય. કોઈ પણ આપણે સમય બાંધવો જોઈએ કે ભાઈ આટલો સમય એટલે આટલો જ સમય ફોન અડવાનો, એનાથી વધારે ફોન અડવાનો નહીં. કારણ કે આમાં તો આ તો દરિયો જ છે. તમે એક વસ્તુ યુટ્યુબમાં મૂકો ને એટલે યુટ્યુબ તમને એવી 50 વસ્તુ બતાવશે,
બતાવશે કે નહીં બતાવે, હે કોઈ બી, એ લોકોને આપણી, એ લોકોને આપણો ટેસ્ટ તરત જ ખબર પડી જશે. તમે બે વસ્તુ જુઓ એ લોકો કેટલું ઇન્ટેલિજન્સ એ લોકોનું હોય છે, કે તમે બે વસ્તુ જોશો એટલે તરત જ તમારો ટેસ્ટ એને ખબર પડી જાય. એ તમને આવી બે વસ્તુ જેવી તમને બીજી 50 વસ્તુ બતાવશે બતાવશે. એક વસ્તુ જોશો એટલે એના જેવી બીજી આવી જ રાખશે, આવી જ રાખશે, આવી જ રાખશે. હે તો એટલે આપણી યુવાધન વેસ્ટ ના થઈ જાય, આપણો દેશ પ્રગતિ કરે એટલા માટે ઇન્ટરનેટનો આપણે વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જોઈએ. તો વિકસિત વસ્તી કોને કહેશું? એક એવી વસ્તી કે જેમાં પૂર્વ પ્રજનન વય ધરાવતા સભ્યોની સંખ્યા સૌથી વધારે હોય, તો આવી વસ્તીને વિસ્તરતી વસ્તી કહેવામાં આવે છે. બીજી એક એવી વસ્તી છે કે સ્થાયી વસ્તી, પૂર્વ વધારે, પૂર્વ પ્રજનન વધારે, પશ્ચિમ પ્રજનન ઓછું, તો આવી વસ્તીને કેવી કહેવામાં આવે છે? પૂર્વ પ્રજનન વધારે અને પશ્ચિમ પ્રજનન ઓછું, તો આવી વસ્તીને વધતી વસ્તી કહેવામાં આવે છે. બીજી કેવી વસ્તી થશે? બીજી વસ્તી થશે ત્રણે ત્રણ એક સરખા, જેટલા પૂર્વ પ્રજનન એટલા જ પ્રજનન અને એટલા જ પશ્ચિમ પ્રજનન. કેટલા પૂર્વ પ્રજનન? એટલા જ પ્રજનન અને એટલા જ પશ્ચિમ પ્રજનન, એને સ્થાયી વસ્તી કહેવામાં આવે છે. અને એટલે આવો જે આલેખ બનશે ને, આલેખ બનશે ઘંટાકાર, આ આલેખ બને ત્રિકોણાકાર, અને આ આલેખ બને ઊંધો કળાકાર. એક માટલું ઊંધું પડ્યું હોય તો કેવું રહે? નીચેથી સાંકડો રહે, ઉપર જતાં પહોળો થઈ જાય, બરાબર. એટલે આ એક થશે પિરામિડ આકાર અથવા ત્રિકોણાકાર ગ્રાફ. તો કે પાયાની અંદર જે પૂર્વ પ્રજનન વયના સભ્યો છે એની સંખ્યા વધારે, આવી વસ્તી વધતી વસ્તી થશે. પછી ત્રણે ત્રણની એક સરખું પ્રમાણ રહેશે, તો આવી વસ્તીને સ્થાયી વસ્તી થશે. અને ત્રીજું ઘટતી વસ્તી, ઘટતી વસ્તીમાં શું થશે? પૂર્વ પ્રજનન વય ધરાવતા સભ્યોની સંખ્યા ઓછી છે, બરાબર, અને પશ્ચિમ પ્રજનન વય ધરાવતા સભ્યોની સંખ્યા વધારે છે. હં, જો પૂર્વ પ્રજનન વય ધરાવતા સભ્યોની સંખ્યા ઓછી અને પશ્ચિમ પ્રજનન ધરાવતા વય ધરાવતા સભ્યોની સંખ્યા વધારે, તો આવી વસ્તીને ઘટતી વસ્તી કહેવામાં આવે છે, બરાબર. આયુષ્ય છે ને, એ એટલે એ બે પ્રકારના હોય. આયુષ્ય કયા બે પ્રકારના હોય? એક તો સંભવિત આયુષ્ય અને બીજું થશે સરેરાશ આયુષ્ય, મહત્તમ આયુષ્ય અને સરેરાશ આયુષ્ય. મહત્તમ આયુષ્ય એટલે શું? હું એમ કહું કે મનુષ્યનું મહત્તમ આયુષ્ય છે ને એ 100 વર્ષ હોઈ શકે છે, બરાબર, 121 વર્ષ છે. અને સરેરાશ આયુષ્ય એટલે શું? એક એવું આયુષ્ય કે જેની અંદર કોઈ એક વસ્તીના 50% કરતાં વધારે સભ્યો જીવતા હોય ને, તો તેને તેનું સરેરાશ આયુષ્ય કહેવામાં આવે છે. અને મિત્રો, તમને જાણીને આશ્ચર્ય થશે કે ભારતીયોનું સરેરાશ આયુષ્ય માત્ર 56 વર્ષ છે. કેટલા વર્ષ? 56 વર્ષ ભારતીયો મહત્તમ જીવતા હોય છે, બરાબર. હમ, 50% કરતાં વધારે સભ્યો જેવા છે કે જે 56 વર્ષ જીવે છે એટલે. અને અમેરિકન્સ છે ને મિત્રો, એનું સરેરાશ આયુષ્ય 75 વર્ષ છે. હે, અને જાપાનીસ છે ને, જોજો, જાપાન છે એ દુનિયા આખીને ટેકનોલોજી આપે છે મિત્રો, પણ જાપાન પોતે ટેકનોલોજીનો કાંઈ યુઝ કરતું નથી. આપણે આજે મોડર્નાઇઝેશન તરફ જઈ રહ્યા છે, એ લોકો આજે મોડર્નાઇઝેશનને મૂકી દીધું છે. એ લોકો એમ કહે છે કે ભાઈ, મોડર્ન વસ્તુ કરતાં બેટર તમે વિચાર કરશો ને, તો તમને આપણી જે ટ્રેડિશનલ વસ્તુઓ છે ને એ રહેશે. એ લોકો હજી આજની ઘડી એટલું જ પોતાના ભગવાનને માન આપે, એ લોકો હજી આજની ઘડી એટલું જ પોતાના ટ્રેડિશનને, પોતાના કલ્ચરને ધ્યાન આપે, બરાબર. હે, કે જેથી કરીને આજે એ લોકો 85 વર્ષ સુધી જીવે છે. કેટલા? 85 વર્ષ સુધી. એના એના જે બાળકો હોય ને, એ લોકોને ફોન અડવાની તો સખત મનાય, એના બાળકો કોઈ દિવસ ફોન અડે જ નહીં. હમ, ફિઝિકલ એક્ટિવિટીઝ એ પોતાના બાળકોને કેમાં બિઝી રાખે છે? ફિઝિકલ એક્ટિવિટીઝ જ કરો તમે, માઇન્ડનો વિકાસ થાય એ પ્રકારની ગેમ્સ બાળકોને શીખવતા હોય છે, રાઈટ. જેથી કરીને એનું યુવાધન છે એ સાચી દિશામાં જશે. સાચી દિશામાં જશે એટલે તો આજે દુનિયાની અંદર ટેકનોલોજી બીજા વિશ્વયુદ્ધ પછી સાવ પાયમાલ થઈ ગયેલો એક દેશ, હો જોજો, બીજા વિશ્વયુદ્ધ પછી સાવ પાયમાલ થઈ ગયેલો એક દેશ કે જે આજે દુનિયાની અંદર ટેકનોલોજીના ક્ષેત્રે પહેલા નંબર ઉપર આવે છે, બરાબર. એટલે એનું રીઝન એક એ હોઈ શકે કે તમને કીધું એમ કે પોતાના ટ્રેડિશનને, પોતાના કલ્ચરને વધારે મહત્ત્વ આપે છે. ઓકે, સારું, ચાલો. તો આ થયું પ્રજનનને ધ્યાનમાં રાખીને ત્રણ પ્રકારના વિતરણ. એક થશે પૂર્વ પ્રજનન, બીજું થશે પ્રજનન અને ત્રીજું થશે પશ્ચિમ પ્રજનન વય. પૂર્વ પ્રજનન વય કોને કહેવામાં આવે છે? ગુજરાત બોર્ડમાં MCQ આના ખાસ રહેતા હોય છે.
પૂર્વ પ્રજનન વય એટલે શું? તો કે એક એવો સજીવ સજીવોનો એક એવો સમૂહ કે જેઓ પ્રજનન વય પ્રજનન કરવાની ક્ષમતા ધરાવતા નથી. પૂર્વ પ્રજનન વય. પ્રજનન વય એટલે શું? સજીવોનો એક એવો સમૂહ કે જેઓ લૈંગિક રીતે પરિપક્વ એટલે કે એના શરીરમાં પ્રજનન કોષોનું નિર્માણ થાય છે એટલા માટે તેઓ પ્રજનન કરવાની ક્ષમતા ધરાવે છે. પ્રજનન વય. પશ્ય પ્રજનન વય. તો કે સજીવોનો એક એવો સમૂહ કે જેમણે પ્રજનન કરવાની ક્ષમતા ગુમાવી દીધી છે એને પશ્ય પ્રજનન વય કહેવામાં આવે છે. ઓકે. એના અને તમે સજીવોના જે વિવિધ વય છે એને તમે એક પછી એક ગ્રાફ ઉપર મૂકો, લાઈક પહેલાં પૂર્વ પ્રજનન વય મૂકો, પછી પ્રજનન વય મૂકો, પછી પશ્ચિમ પ્રજનન વય મૂકો. હવે તમે એને ગ્રાફ સ્વરૂપે રજૂ કરશો ને તો તમે જોશો કે ત્રણ પ્રકારના ગ્રાફ બને છે. કાં તો પિરામિડ આકારનો હોય, કાં તો એ ગ્રાફ હશે ઘંટાકાર, અને કાં એ ગ્રાફ હશે ઊંધાખેડા આકારનો. પિરામિડ આકારનો ગ્રાફ હોય ને એ એવું દર્શાવે છે કે અહીંયા પૂર્વ પ્રજનન વયના સભ્યોની સંખ્યા વધારે છે, આવી વસ્તી વધારો દર્શાવે છે. અને જો ઘંટાકાર ગ્રાફ હોય તો એમાં દરેક વય જૂથના સભ્યો એક સરખા હશે. અત્યારે આપણે કેવા છીએ? તો કે અત્યારે આપણે પિરામિડ આકારમાં છીએ, અને એક સમયે આપણે પિરામિડ આકારમાંથી કેવા આકારમાં વયા જશું? પિરામિડ આકારમાંથી આપણે પેલા ઘંટાકાર થશું, એટલે કે ત્રણેય વય જૂથના સભ્યોની સંખ્યા વધારે. ચિત્રો. પછી આપણે ઊંધા ઘડાકારમાં જઈએ એટલે પછી ભારતની વસ્તી ઘટશે. જોજો, અત્યારે આપણે એમ કહીએ કે અત્યારે આપણો જે વસ્તી વધારો છે બરાબર, એ ધીમે ધીમે ઘટશે, પણ એને સમય લાગશે. હજી આજથી 50-100-200 વર્ષે આ વસ્તી ઘટશે બરાબર. તો પહેલાં પૂર્વ પ્રજનન વય ધરાવતા સભ્યોની સંખ્યા વધારે હોય તો વધતી વસ્તી, પછી ત્રણે ત્રણ જુએ વય જૂથની સંખ્યા સરખી હોય તો એ સ્થાયી વસ્તી, અને પશ્ચિમ પ્રજનન વય જૂથ ધરાવતા સભ્યોની સંખ્યા જો વધારે હોય તો આવી વસ્તી કેવું દર્શાવે છે? આવી વસ્તી છે ને એ ઘટતી વસ્તી કહેવામાં આવે છે. ઓકે. એટલે જો પહેલાં સાથે પહેલું મેચ કરજો, બીજા સાથે બીજું મેચ કરો, અન્યારે આ મેચ કરીએ, અન્યારે આ મેચ કરીએ, અને અન્યારે આ આકાર સમજાઈ ગયા ને? આ કેવો થશે? પિરામિડ આકાર. આ કેવો થશે? ઊંધો ઘડાકાર ઘંટાકાર, અને આ થશે ઊંધો ઘડાકાર. એમ ત્રણ વય જૂથના સભ્યો તમને વસ્તીની અંદર જોવા મળે છે, અને વસ્તીની અંદર જોવા મળતા આ ત્રણે ત્રણ વય જૂથના સભ્યો છે તે અલગ અલગ પ્રકારે વસ્તીની વૃદ્ધિ દર્શાવતા હોય છે બરાબર. ચાલો આગળ. આજ આટલું રાખીએ આપણે, વધુમાં નેક્સ્ટ લેક્ચરની અંદર જોશું. કારણ કે આખે આખો ટોપિક રહ્યો ને એ મને પ્રોપર જરાક વધારે એક્સપ્લેન કરવું હોય ને તો આને અડધી કલાક થઈ જાય. ઓકે. બીજા લેક્ચરની અંદર કાલે આપણે એ વસ્તુ વિશે જોશું. આજે આટલું રાખીએ. શાંતિથી બધાએ ઘરે વાંચજો, ચાજી વખત રિપીટ કરજો, કારણ કે આ પાઠ છે એ વધારે સમય માગી લે ને એવો છે એટલા માટે. ઓકે. ગુડ બાય.